तो मैं कृष्ण बापा तो बहुत परम भक्त आया था, मैंने दर्शन किया, कदा तो मैं किला हुआ तुमको बंदी तो राजकोट ने जूनागढ़ ने पछे मावता कदा तो मैं किला ऐसी चतुर्भाई कदा तो यह बहुत समझण वाला था पर यानी जुवानी में इमने तो हम साहेब मिली दिया बता अने पछे एकदम गरीब थी गए पछे संतवारे बहन हसे मोटे बधी बात करे कह जो मने छे ने हूँ घरे जाऊँ ने એટલે ઘરવાળાને કહું કે ભાઈ ઘરવાળા મને પૂછે કે ભાઈ આજે જો રીંગણાનું શાક બનાવ્યું છે તો કે રીંગણાને આજે બટાટાને બનાવ્યું તો સારું હતું એટલે કે તમે તો કાંઈ આમ જે બનાવીએ એમ ના પડે જે બનાવીએ એમ ના પડે તો કે એટલે આપણે એમ કરીએ તો આપણે એમાં હેત ઓછું રહે તો બધા કે ભાઈ હવે તમને કેમ છે કે સુખ પહેલાં તો બહુ ધનવાન હતા એટલે સુખ હતું હવે તો બધું વયું ગયું તો તો કે પેલા ઓછું હતું હવે ઉલટાનું વધી ગયું છે કે હવે તો અંદર દબાવવું પડે શીખે એટલું બધું સુખ આવી ગયું છે પણ એ ભગવાનમાં જોડાયેલા હતા મહારાજની મૂર્તિ સામે ઘણા ટાઈમ સુધી એકદમ એકીટસે દર્શન કરતા હતા તાટકથી એટલે ભગવાનના ભક્તો હોય તો ઘણું બધું ભગવાને આપ્યું હોય અને વળી પાછું વ્યૂ જાય તો પછી આવી સમજણ અત્યારે ફ્રી ટાઈમમાં કરી હોય તો ટાઈમે કામ લાગે પછી ટાઈમે કઈ તૈયાર કરવાનો ટાઈમ ના હોય ચારે બાજુથી દુઃખ આવે પછી હવે ગીતાની કથા બેહાડી પછી કથા કથામાં જ મન ન રહે પછી તમે ગીતાની કથા ત્યાં કામ હું કરે એટલે અત્યારે આપણે નવરા છીએ કાંઈ તકલીફ નથી એટલે આ સમજણ કેળવી રાખવી કે ભાઈ આવું કાંઈક આવે તો કે પણ આવું થોડું આવે અમારા કુટુંબમાં બધા એક બસ હું કહેવાય જ કરે છે બધા તો કે ભાઈ તમે કેમ કરેલે કે કાંઈ કાયમની ગેરંટી થોડી છે પણ એમ માનવું ઘટાણા બધા આપણે કંઈ એમ કરે છે પણ એક દિવસ કરવાના એ નામ ગુણા છે બીજું કઈ નથી પહેલેથી નક્કી રાખવો ને અને જે મિત્ર હોય એ શત્રુ થવાનો કે ભાઈ આજે ગોઠ ગાઢ મિત્ર છે સારું છે પણ પછી ભવિષ્યમાં આવું પણ થઈ શકે એવું ગીતામાં આવ્યું છે તો આપણને ટાઈમે સમજણ રહે એટલો આપણે જગત આપણને ઓછો સ્પર્શ કરે આજે આપણે અધિક માસ અહીંયા પૂરો થાય છે આપણે આપણે કથા આજે ચારક અધ્યાય જે બાકી છે તો આજે કાલે તો બહાર સત્સંગ છે એટલે ત્યાં જવાનું છે અને પૂજ્યદેવ પ્રસાદ સ્વામી અને સરસ્વતી સ્વામી પણ રવિવારે વધારે છે તો થોડો ટાઈમ આપણે કદાચ સ્વામી છે ત્યાં સુધી સ્વામીની કથાનો લાભ લઈશું પછી વળી ટાઈમ મળે ત્યારે આપણે પાછું પૂરું કરી દઈશું બધા ભક્તોએ અહીંયા આવીને ખૂબ ભાવ કે ભાવતી કથા સાંભળી છે મહારાજને સર્વોપરી શ્રીજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન અમે પ્રયત્ન તો અવશ્ય કરીશું પણ તમે પણ અમને બળ આપતા રહેજો જેથી કહીને અમે તમારી નજીક વધારેમાં વધારે આવી શકીએ કે બધા ભક્તોએ ધ્યાનથી કથા વાર્તા સાંભળી છે પૂજ્યદેવ પ્રસાદ સ્વામી ગુરુ મહારાજ વગેરે સંતોના આશીર્વાદથી આપણે આ બધું કરતા હોઈએ છીએ તમે અમે આપણે બધાએ મોટા સંતોના આધારે સારી રીતે જીવીએ છીએ તો ભગવાનને વિશેષ પ્રાર્થના કરીએ કે ભગવાન આપણે ઉપર રાજી થાય સંતો ભક્તો રાજી થાય એવું આપણાથી જીવન જીવાય એ અધિક માસનું ફળ છે સહજાનંદ સ્વામી શ્રીપતે વિશ્વરામ પરમાત્મજં વાસુદેવ